મેઘાલયની ઘાટીમાં આપણા બીએસએફના જવાનોની જે બસ પલટી મારી છે એમાં આપણા 12 જવાનો શહીદ થયા છે, તો એમને પણ શ્રદ્ધાંજલિ આપણે અર્પિત કરીએ. કેમ કે કદાચ પાકિસ્તાનની સામે લડાઈ કરતા જો શહીદ થાય તો એટલું દુઃખ ન થાય જેટલું એમનું બસ પલટી જતા જે શહીદ થયા છે. એટલું દુઃખ આખા દેશને થયું છે સાહેબ. વિચારો કે એમના પરિવારને કેટલું દુઃખ થયું હશે કે જેમને ખબર નથી કે એનો દીકરો જ્યારે જાય છે ક્યારે પાછો આવશે કે નહીં આવે, છતાં એ પોતાના નાના બાળકો, પોતાની મા, પોતાના ધનપતિને મૂકીને દેશ માટે જાય છે. તો એમણે એક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ આપણા જે બીએસએફના જવાનો શહીદ થયા છે એમના માટે. કાકાએ વાત કરી દેશભક્તિ, તો સાહેબ દેશભક્તિ એ કહેવાય કે પરિવાર મૂકી અને જીવ અર્પણ કરે છે. આપણે તો થોડું ઘણું કરી શકીએ, બાકી શહીદ જેવું આપણે ના કરી શકીએ. એટલે એમની યાદમાં એક ચિઠ્ઠી ન કોઈ સંદે જાને વો કોન સદે, ચિઠ્ઠી ન કોઈ સંદે જાને વો કોન સદે, કહાં તું ચલે હૈ દિલ મે રહે ગઈ બાત, જલ્દી સે છુડા કર હાથ, જહાં તુમ ચલે ગયે કહાં તુમ ચલે ગયે કહાં તુમ ચલે ગયે. એક આહ ભરી હોગી હમને ન સુની હોગી, જાતે જાતે તુમને આવાજ સુની હોગી, હર વક્ત યહી હૈ ગમ ઉસ વક્ત કહાં થે હમ, જહાં હર ચીજ પે યશ કો સે લિખા હૈ તુમ્હારા નામ, યે રસ સે ઘર ગલિયા તુમે કર ના શકે સલા, જલ્દી સે છુડા કરવા જાને વો કોન સને, જહાં તુમ ચલે જરા આંખ મે ભર લો પાણી, જો સહી હુએ ઉનકી જરા યાદ કરો કુરબાની, એ મેરે વતન કે લો જરા આંખ મે ભર લો પાણી,
जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। संगीत पे धर कर माथा सो गए अमर बलिदानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। वो जेल रहे थे बोली, थे धन्य वो जवान अपने, थे धन्य वो उसकी जवानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। सरहद पे मरने वाला हर वीर था भारतवासी, जो खून गिरा पर्वत पर वो खून था हिंदुस्तानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। युवा जो है सरस पर जाई जाई न हो देना अश्क न हो।